નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ચેનલ પર સંસ્કૃત વિષય ચાલુ કરેલો છે ભણાવવાનો એમાં આપણે ચેપ્ટર નંબર છ કાસ્ટ ખંડ એનો અભ્યાસ શરૂ કર્યો હતો પહેલા ભાગમાં આપણે તમને જે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો હતો બરાબર છે બીજા ભાગમાં આપણે પહેલાં બે ફકરાઓનું આપણે શું કર્યું હતું ભાષાંતર કર્યું હતું સંસ્કૃતમાં પહેલાં બે ફકરાઓનું ભાષાંતર કર્યું હતું આજે આપણે આગળ વધીએ પહેલા બે ફકરામાં તમને શું કહેવા માંગતું હતું કે પહેલા બે ફકરામાં એક નદીમાં લાકડાનો ટુકડો જતો હતો બરાબર છે ત્યારે ગુરુએ શિષ્યને કીધું કે ચાર વિઘ્નો કીધા કે જો આ ચાર વિઘ્નો ના આવે તો એ સમુદ્રને પ્રાપ્ત કરશે લાકડું એ સમુદ્રને પ્રાપ્ત કરશે લાકડાનો ટુકડો એ સમુદ્રને પ્રાપ્ત કરશે બરાબર હવે એ ચાર વિઘ્નો કયા તો એ ચાર વિઘ્નો હું તમને ટીક કરાવી દઉં કયા કયા છે તો એક તો સૌથી પહેલા હતું ગમન માર્ગે તીરે સંલગ્ન હતા એટલે કે જોડાણ કિનારાનું જોડાણ ને જલે હતા એટલે ભારથી જળમાં ડૂબી જવું આવર્ત પાતતા એટલે નદીનું વમણ એટલે કે શું કહેવાય મેં તમને કીધું હતું બવંડર અને નદી જલ નદી જલવિયોગ ચેતી એટલે કે નદીના પાણીથી વિકુટા પડવું નદી જલવિયોગ બરાબર આ ચાર હતા તમારા કયા આચાર વિઘ્નો હવે ત્યારે ગુરુ જે હતા એમણે કીધું કે આ જે લાકડાનો ટુકડો છે એ માનવ રૂપ છે માનવ પણ આ લાકડાના ટુકડાના રૂપ જ છે અને માનવના જે ચાર વિઘ્નો છે એ આપણને આ ચેપ્ટરમાં ભણવાના છે બરાબર છે આપણે એવું પણ કીધું હતું કે ભાઈ આ જે માનવનું જે સંસાર છે અહીંયા તમને જોવા મળે છે કે અસ્માકમ જીવનમેવ નદી એટલે આપણું જે જીવન છે નદી છે આપણું પરિવાર જે છે તે પ્રવાહરૂપ છે તત્ર સ્નેહરૂપમ જલમ વહતી કે જેમાંથી સ્નેહરૂપ જળ વહે છે બરાબર છે ભાઈ આપણે જોયું હતું કે પોતાના પરિવારના જીવન જીવતો કાસ્ટ રૂપ આપણે અવશ્ય પ્રાપ્ત કરી શકીએ આ ચાર ન બને તો બરાબર છે હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે શિષ્ય જે છે તે સવાલ કરે છે ગુરુને અહીંયા તમે જોઈ શકો છો કે એવો સવાલ પડે છે કે જીવને ક્રિદુષા વિઘ્ન ભવંતી શિષ્ય અપૃચ્છત જીવનમાં કયા કયા વિઘ્નો આવે છે કયા કયા આવે છે શિષ્યએ સવાલ કર્યો શિષ્યએ કહ્યું શિષ્ય એવું કહ્યું કે ભાઈ જીવનમાં એવા તો કયા કયા વિઘ્નો આવે છે આ લાકડાના તો ચાર વિઘ્નો આપણે જોયા પણ જીવનમાં એવા કયા કયા વિઘ્નો આવે છે ત્યારે ગુરુનો એકદમ સરસ જવાબ હતો કે ગુરુ હું સમુપાદિશત ગુરુએ આગળ ઉપદેશ આપ્યો ગુરુએ ઉપદેશ આપ્યો શું કહે છે કે નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદયઃ તીર ભૂતા સંતિ કે નદી રૂપ જીવનમાં મેં તમને ઉપર કીધું કે આપણું જીવન જ નદી છે તો નદી રૂપ જીવનમાં આહાર નિદ્રા આહાર એટલે ખોરાક નિદ્રા એટલે ઊંઘી જવું ભયાદયહ એટલે કે ભય વગેરે તીર ભૂતાઃ સંતિ તીર એટલે કિનારો કિનારો બરાબર તીર એટલે કિનારો આપણે જોઈ કે એક કિનારો છે કિનારો બને છે ફરીથી એ ગુરુએ કહ્યું કે નદી રૂપ જીવનમાં આહાર નિદ્રા ભયાદયહ તીર ભૂતાઃ સંતિ એ કિનારો બને છે તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ હવે પ્રોપર ડેફિનેશન આપી કે તીરે શું સંલગ્નતા એટલે કે નદીના જોડાણ સોરી કિનારાનું જોડાણ નું નામ અથવા તો એટલે કિનારાનું જોડાણ એટલે આહાર નિદ્રા અને ભય આ ત્રણેયના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું બરાબર

આહાર વગેરેનો ઉપયોગ સેવા માટે કરી શકાય છે આહાર જે હોય છે આહાર વગેરે એટલે કે આ ત્રણ વસ્તુની વાત કરી છે આહાર નિદ્રા આહાર નિદ્રા અને ભય આ ત્રણ વસ્તુની વાત કરી છે કે આહાર વગેરે એનું સેવન કરવું યોગ્ય છે તથાપિ તો પણ ત સતતમ સંલગ્નતા વિઘ્ન એવ તેમાં સતત જોડાઈ રહેવું લાગેલા રહેવું સંલગ્નતા જોડાઈ રહેવું વિઘ્ન એવ વિઘ્ન જ છે ફરીથી કે વસ્તુસ્તુ આહારદય સેવની બહાર તથાપી ત્ર સતત સંલગ્નતા વિઘ્ન એવ કે હકીકતમાં આહાર વગેરેનું સેવન કરવું એ યોગ્ય છે તો પણ ત્યાં સતત તેમાં સતત લાગી રહેવું એ વિઘ્ન જ છે આહાર નિદ્રા ભયાદીષું સતત પ્રવૃત્તિપ વિઘ્ન બેત કાષ્ટખરૂપ વય સુખરૂપ સમદ્રમ પ્રાપ્ત ન શક્નું આહાર નિદ્રા ભય વગેરે શું કે ભય વગેરેમાં સતત રહેવું જો વિઘ્ન થાય તો આપણે કાસ્ટ આપણે લાકડાના ટુકડા રૂપ આપણે સુખરૂપ સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી આ ચાર જે વિઘ્નો લાકડાના ટુકડા માટે જે ચાર વિઘ્નો ગુરુએ વાપરે હતા ને હવે આ ચાર વિઘ્નોનું આપણે આ જે ગુરુ જે છે એ આ ચાર વિઘ્નોનું સામાન રૂપાંતર કરે છે માનવ જીવનના સાથે સરખાવે છે એમાંનો પહેલો વિઘ્ન હતો જે લાકડાનો ટુકડો છે બરાબર છે નદીનું કિનારા સાથે જોડાણ આવી ગયું તો લાકડાનો ટુકડો સંસાર સોરી સમુદ્રને પ્રાપ્ત કરશે નહીં કરી શકશે નહીં હવે એ લાક જો એ આખું કિનારાનું જોડાણ છે તેણે ગુરુએ શામાં પરાવર્તિત કર્યું સાની સીતે સરખામણી કરી તો આહાર નિદ્રા અને ભય આ ત્રણેયનું સેવન એની સાથે સરખામણી કરી બરાબર છે કે આહાર નિદ્રા અને ભયનું સેવન કરવું જોઈએ નહીં ચલો આગળ વધીએ મિત્રો સામાજિકો વ્યવહાર અહ ભાર રૂપો ભવંતી સામાજિક વ્યવહાર એ ભાર રૂપ છે બીજો આપણો લાકડાના ટુકડા માટેનો બીજો વિઘ્ન કયો હતો તો બીજો વિઘ્ન કયો હતો કે ભારથી ડૂબી જવું સો ભારના કારણે શું કરવું ડૂબી જવું હવે હવે અહીંયા તમને શું કીધું છે કે સામાજિક વ્યવહાર ભાર રૂપો ભવતી સામાજિકો વ્યવહાર સામાજિક વ્યવહાર જે હોય છે તે ભાર રૂપ છે યદ્યપી સામાજિકો વ્યવહાર સર્વક્ષે સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી આમ તો સામાજિક વ્યવહાર બધે જ સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા થાય છે બધી જ જગ્યાએ સામાજિક વ્યવહાર ચાલે છે હવે કેટલાકને સામાજિક વ્યવહારમાં ખબર નહીં પડતી હોય સામાજિક વ્યવહાર એટલે કે લેવડ દેવડ મોટાભાગની લેવડ દેવડ કહો લેવડ દેવડ જ કહી શકાય ઉદાહરણ તરીકે કે તમે કોઈ લગ્નમાં ગયા છો બરાબર છે તમે કોઈ લગ્નમાં ગયા સોરી તમારા તમારા ઘરમાં કોઈના લગ્ન છે બરાબર અને તમારા ફેમિલીવાળામાંથી કોઈ એકે પાંચસો રૂપિયા કવર આપ્યું હવે સામાજિક વ્યવહાર જ્યારે બીજી જ્યારે બીજી વખત જેણે પાંચસો રૂપિયા આપ્યા છે તેના ઘરમાં કોઈ લગ્ન થાય તો તમે શું કહેશો સામાજિક વ્યવહાર નિભાવવો પડશે એટલે કે તમે એમને પાંચસો આપશો આપવા જરૂરી છે એને કહેવાય સામાજિક વ્યવહાર અને અહીંયા શું લખ્યું છે સામાન્ય રીતે બધી જ જગ્યાએ સામાજિક વ્યવહારની અપેક્ષા થાય છે હા સીધી વસ્તુ છે હવે શું કીધું છે પરંતુ સહશક્તિ મતિ અક્રમ્ય ન ભવેત પરંતુ તે શક્તિના અતિક્રમણથી ન થવું જોઈએ હવે મેં તમને કીધું કે સામા સામેવાળાના ઘરે જો પાંચસો રૂપિયા હોય હવે તમે ટણી દેખાડીને એવું કહો કે ભાઈ શક્તિના અતિક્રમણથી એટલે કે તમે એવું કહો કે ના એને મને પાંચસો આપે છે તો હું એને હજાર આપીશ ભલે પોતાની શક્તિ હોય કે ના હોય જરૂરી નથી કે એને તમે પાંચસો આપ્યા છે તો તમે એને હજાર આપો કે પાંચસો આપો તમે અઢીસો આપો તો પણ ચાલે કારણ કે શક્તિ પોતાની શક્તિ ઈચ્છાથી આપવું જરૂર છે અહીંયા એવું જ લખ્યું છે કે પરંતુ સહ શક્તિક્રમ ક્રમ અતિક્રમ્ય ન ભવે પરંતુ તે શક્તિના અતિક્રમણથી ન થવું જોઈએ એ જના સ્વકીયા જે જના સ્વકીયા શક્તિ અતિક્રમ્ય શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારને છે કે જે માણસો જે માણસો સ્વકીયમ એટલે પોતાના શક્તિના અતિક્રમણથી માણસો પોતાના શક્તિના અતિક્રમણથી સામાજિકાને વ્યવહાર કુરંતી પોતાના સામાજિક વ્યવહાર કરે છે શક્તિના અતિક્રમણથી સામાજિક શું કરે છે વ્યવહાર કરે છે તે અતિભારતવાત વાત નિમજિ

સુખમય સંસાર સમુદ્રને સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતો નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો સામાજિક સામાજિક વ્યવહાર વ્યવહાર એ વિઘ્ન છે છે જે તે તમને અહીંયા બીજું વિઘ્ન કહેલું જોવા મળે છે કવિએ અહીંયા સામાજિક વ્યવહારને શું ગણ્યું છે કવિ અથવા લેખક જે પણ હોય ગુરુની વાત કરું તો અહીંયા તમને ગુરુએ સામાજિક વ્યવહાર એ બીજું શું ગણ્યું છે બીજો વિઘ્ન ગણ્યું છે માનવ જીવનનું કયું ગણ્યું વિઘ્ન ગણ્યું છે બીજું વિઘ્ન ગણ્યું છે વિદ્યાર્થી મિત્રો હું કેમેરા થોડો ઉપરની સાઈડ લઈ લઉં અને હવે તમે નીચે જોઈ શકો છો કે સુરાપાન હવે ત્રીજા વિઘ્નની વાત કરી છે કયા વિઘ્નની વાત કરી છે થર્ડ ત્રીજા વિઘ્નની વાત કરી છે બરાબર છે હવે તમને યાદ કરવું પડશે કે લાકડાનો ત્રીજો વિઘ્ન કયો હતો તો લાકડાનો ત્રીજો વિઘ્ન તો આ આવર્ત પાત હતા ગોળ ગોળ ફરવું નદીના પાણીનું ગોળ ગોળ ફરવું અથવા બવંડર આવવું વમળ થવું કંઈ પણ કહી શકાય સુરાપાનમ અક્ષ ક્રીડા તમાકુ ભક્ષણમ ચૌર ક્રમણ આ ચાર જે તમને દુર્વ્યસનો આપે છે સુરાપાનમ સુરાપાનમ એટલે દારૂ અથવા મદિરા સુરાપાનમ એટલે કે મદિરાપાન અથવા દારૂપાન દારૂપાન સારું નહીં લાગતું મદિરાપાન લખજો સુરાપાન મદિરાપાન અક્ષ અક્ષક્રીડા તમને ખબર હોવી જોઈએ કારણ કે તમે ચોથા ચેપ્ટરમાં જ્યારે ઘટોત્કચ્છ જે શકુની વચ્ચે બોલે છે ત્યારે ઘટોત્કચ્છ કહે છે કે અક્ષાન વિમુચ્ચ્યર ભવ બાણ યોગ્ય અક્ષાન વિમુચ્ચ્યર બણબાણ ભવ બાણ યોગ્ય એટલે કે પાસાઓને છોડી દે ત્યાગી દે અને બાણી યોગ્યતા એટલે કે અહીંયા પણ તમને એ જ કહ્યું છે અક્ષક્રીડા એટલે પાસાઓની રમત એટલે કે જુગાર સુરાપાનમ મદિરાપાન અક્ષક્રીડા એટલે કે જુગાર તમાકુ બક્ષણમ તમાકુનું સેવન કરનાર ચોરક્રમ એટલે ચોરી કરનાર ઇત્યાદિની ઇત્યાદિની દુર્વેશ દુર્વ્યસનાની માનવ જીવને ભૂતાની સંતિ કે આ ચાર દુર્વ્યસનો જે છે તે માનવ જીવનમાં આવર્ત ભૂતનાની એટલે કે વમળ જેવા બની જાય છે એ શું પતિ દો ફરીથી કે સુરાપાન અક્ષ ક્રીડા તમાકુ પક્ષણમ ચૌર ક્રમ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્ત ભૂતાની કે આ જે છે તમાકુ ભક્ષણ હોય છે એટલે કે તમાકુને સેવન કરવું ચૌર ક્રમ ચોરી કરવી આ ચાર જે વ્યસનો છે તે તમારા જીવનમાં માનવ જીવનમાં શું બની જાય છે વમળ રીતે બની જાય છે વિદ્યાર્થી મિત્રો હવે બીજો જે આખો બીજો ટોપિક છે આખું બીજું પેજ છે તે આપણે નેક્સ્ટ કરીશું ત્યાં સુધી જો તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરવાનું પૂરતા નહીં અને આ આપણો નવતર પ્રયાસ કેવો લાગ્યો સંસ્કૃત ભણવાનું તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો કોઈ ડાઉટ હોય આમાં તો મને કમેન્ટ જરૂરથી કરજો હું તેનું નિવારણ જરૂરથી આપીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત